ઓકે, એટલે આજે આપણે છઠ્ઠા ધોરણના પહેલા સેમિસ્ટરના ત્રીજા સ્વાધ્યાયની વાત કરશું, જે ટકા વિશે છે. એટલે ટકા એટલે અંગ્રેજીમાં પર્સન્ટ, અને મને લાગે પર્સન એના ઉપરથી બધાને લગભગ બધાને યાદ રહેશે કે આ પર્સન શબ્દ કેવી રીતે આવ્યો. એટલે આજે પર વત્તા સન, એટલે સન એ સેન્ચુરી ઉપરથી આવ્યું. સેન્ચુરી એટલે શું એ મને લાગે બધાને જ ખબર છે કે સચિન તેંડુલકરે સેન્ચુરી મારી. સેન્ચુરી એટલે સો, એટલે પર્સન્ટ એટલે દર સોએ કેટલા, એ જે શોધીએ એને આપણે સોએ કહેવાય, એને પર્સન્ટ કહેવાય, ટકા કાઢવાનું. એટલે આજે એના વિશે. અને ટકાનું મહત્વ શું કે આપણે જેમ પહેલાંમાં ગ્રાફ શીખાતા કે ગ્રાફની અંદર આપણે કે ગમે તેટલા આંકડાનો ગ્રાફ દોરી શકીએ કે કરીએ, તો ત્યારે આપણે જે બધા જુદા જુદા વિભાગ પાડતા હતા, પણ આપણને એમ કે વધુ વધુ જે કેટલું થાય, પણ આ સોનો આંકડો એવો છે કે એ ફિક્સ જ રહે. તમે 100% ગમે તે 5 લાખ હોય એને તમે 100% કહી શકો, 10 લાખ 100% કહી શકો, કે 15 હોય ને 100%. એટલે આ 100% ઉપયોગ એમાં ખૂબ જ આવશે કે આપણે વધુ વધુ જે આપણો ગ્રાફ છે 100 સુધીનો દોરીએ, 0 થી 100 સુધીનો દોરીએ તો કેવી રીતે થાય. એટલે એનો સંબંધ તમને પાછળથી બહુ સમજાશે અને પછી એનો ઉપયોગ આવશે. એટલે પહેલાં તો આપણે ટકા કેવી રીતે શોધવા એ શીખવું પડે, તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજી શકીએ. એટલે આમાં ખાલી ટકા નહીં, આજે ઘણી બધી વસ્તુઓ સાથે સાથે આપણને ખ્યાલ હોવો જોઈએ તો ટકા શોધાય. એટલે એના વિશે પણ આપણે થોડું વધારે વાત કરશું કે અપૂર્ણાંક છે, દશાંશ અપૂર્ણાંક છે, અને પછી એના ટકા નીકળે. એટલે અને બીજું અવિભાજી અવિભાજી સંખ્યાઓ એટલે કોને કહેવાય એ પણ એક પાયાનો ટર્મ છે, સંખ્યા છે. તો એ બધું આપણે સમજીએ તો જ વધારે આ ચેપ્ટર સમજાશે. એટલે આપણે ધીરે ધીરે આગળ વધશું, પણ આ પાયાની વસ્તુ જો સમજવી હોય તો એમ કે 2%, જો 2% કોઈ આપણે એમ કીધું હોય તો એનો સાદો અર્થ એમ કે કોઈ આપણી પાસેથી 2% લે છે તો એનો આમ કે 100 રૂપિયા તમે ઉછીના લીધા હોય તો એના 2 રૂપિયા વધારે આપવાના 1 વર્ષે. એટલે આ ટકાનું મહત્વ, એટલે ધારો કે ટકા હંમેશા 100 ઉપર થાય, પણ આ જો આ 2 રૂપિયા આપણે જો 200 ઉપર આપ્યા હોય તો આપણે એને 100 હિસાબ કરવો પડે પહેલા. એટલે તો જો 100 2 રૂપિયા હોય તો 200 2 રૂપિયા હોય તો 100 કેટલા હોય, તો કે એનું અડધું એટલે 1% થયું. એટલે આવી રીતે ગમે તે આંકડા હોય એને આપણે 100માં ફેરવવા પડે. ગમે એટલો મોટો આંકડો હોય કે 5000 હોય, આ 5000 છે એને આપણે 2% કરવા છે. તો 2% એટલે શું, તો કે 100 2, આપણે ખબર નથી ત્રિકોણમિતિ કેવી રીતે તમને શીખવાડે છે કે 100 રૂપિયાના જો 2 રૂપિયા આપવાના હોય તો 5000 કેટલા આપવાના. તો આપણે ગણિતમાં આવી રીતે મૂકતા હોઈએ છીએ, 2 આ જે બંને હોય એનો ગુણાકાર અને જે આ ત્રીજી સંખ્યા હોય એને છેદમાં મૂકીએ, કે આ 5000 અને આપણે આવી રીતે મૂકતા હોઈએ કે 5000 × 2 આ છેદમાં 100, એટલે આ 2 મીંડા ઉડી જાય 50 200, એટલે આ 100 રૂપિયા થયા. આ એટલે એનો અર્થ એમ કે 5000 ના 2%, 5000 રૂપિયાના 2% એટલે 100 રૂપિયા. આ બધું આપણે ધીરે ધીરે શીખશું, પણ પહેલાં આ ટકા એટલું સમજાઈ જવું જોઈએ કે ગમે તે વસ્તુને આપણે તમે 100ના હિસાબે ફેરવી નાખો એ ટકા થાય. હવે
આપણે જ્યારે સંખ્યામાંથી ફેરવશું ત્યારે આ જે 5000 કીધા મેં, તો 5000 ને બદલે હું આ 2 ના છેદમાં 5 એમ પણ કહું. અપૂર્ણાંક સંખ્યા હોય તો ત્યારે એના આપણે ટકા કેવી રીતે ફેરવવા એ પણ શીખવું પડશે. અથવા તો આપણે દશાંશ આંકડા પણ શીખા કે 10.15 આ દશાંશ પદ્ધતિ આપણે શીખા, તો એવા આંકડા હોય તો એના પણ ટકા આપણે ફેરવવા કહી શકીએ. એટલે આ ટકા માત્ર પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાના નહીં, પણ આ પાઠમાં આપણે 2 વસ્તુ શીખશું કે 3 ના છેદમાં 4 તો એ અપૂર્ણાંક સંખ્યા થઈ. એટલે આ અપૂર્ણાંક સંખ્યાને અને ટકાને શું સંબંધ છે પેલું શીખવા. પછી આ 3/4 છે એને હું આ 0.75 દશાંશ, આ દશાંશ ચિહ્ન વડે, તો આને આપણે દશાંશ અપૂર્ણાંક કહીએ. દશાંશ અપૂર્ણાંક એના ટકા કેવી રીતે શોધવા. એટલે આ રીતે આપણે આ 3 પ્રકારના જુદી જુદી સંખ્યાઓ આપી હોય તો ટકા શોધતા આવડવા જોઈએ, અથવા તો ટકા આપ્યા હોય તો એમાંથી ઉલટી જે સંખ્યા આવડવી જોઈએ. એ વસ્તુ એ આપણે પછી ધીરે ધીરે એના નિયમો પ્રમાણે શીખવાના છીએ. તો પહેલા તો અપૂર્ણાંક શીખીએ ત્યારે એ પહેલા આપણે અવિભાજ્ય સંખ્યા શીખવી પડે. અવિભાજ્ય સંખ્યા એટલા માટે શીખવી પડે, અવિભાજ્ય સંખ્યા એટલે કે જેનું કોઈ વિભાજન ન થઈ શકે, કે આ 2, 3, 7, 11, 13 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, કે જેનાથી બીજા કોઈનો ભાગ ન થઈ શકે. કારણ કે આ 7 પછી 9 હોય તો 9 અવિભાજ્ય ન કહેવાય, કારણ કે 9 ને આપણે 3 ભાગીએ તો ભાગી શકાય, પણ આ સંખ્યાઓ એવી હોવી જોઈએ કે જેને બીજા કશાથી ભાગી ન શકાય, એ અવિભાજ્ય સંખ્યાઓ. એટલે પહેલાં તો એટલું આપણે આગળ શીખી ગયા એ ફરી યાદ હોવું જોઈએ. હવે આ અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ શું, તો કે આપણે મોટી સંખ્યા આપી હોય કે 25 ના છેદમાં 60 આવું આપ્યું હોય, તો હવે આને આપણે અપૂર્ણાંક સંખ્યા કહેવી હોય તો પહેલાં આનું સાદું રૂપ આપવું પડે. સાદું રૂપ એટલે નાનામાં નાનો સંખ્યા આની પહેલી શોધવી પડે. તો નાનામાંની સંખ્યા શોધવા માટે શું કરવું પડે, કે આ જે ઉપરના છે એને બધાને અવિભાજ્ય સંખ્યામાં મૂકવા પડે, અને નીચેનાને અવિભાજ્ય સંખ્યામાં મૂકવા પડે, અને જે પછી સામાન્ય હોય એને કાઢી નાખવાનું. તો આ 25 છે આપણે 5 પણ અવિભાજ્ય સંખ્યા છે, તો આ 25 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓમાં જુદા જુદા અંગો કરી નાખીએ તો 25 25 25 એમ થાય. આ 60 છે એને આપણે અવિભાજ્ય સંખ્યાથી ભાગતા જઈએ તો 2 પછી 30 2 એટલે 15 આ 3 અને 5 મને લાગે આવી થશે કે નહીં. 2 2 4 4 12 15 6 60 બરોબર, 4 3 12 50 60 બરોબર. હવે આવી રીતે અંશ અને છેદના બધાને આ અવિભાજ્ય સંખ્યાઓના એ અંગોમાંથી મૂકી દીધા. પછી જે સામાન્ય વસ્તુ હોય એ તમે છેદોડી નાખજો. આ 5 એક સામાન્ય છે, બીજું કશું નથી. તો આનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ કયું થયું, આ જે આ અપૂર્ણાંક સંખ્યા છે એનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ, તો કે ઉપર 5 રહ્યા, નીચે 12 અને નીચે 2 2 4 3 12 બસ, આથી નાનું સ્વરૂપ કોઈ ના થાય. રાઈટ, એટલે આ પહેલી વસ્તુ શીખવાની કે આપણે અવિભાજ્ય સંખ્યા આપી, અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો એને નાનામાં નાનું સ્વરૂપ પહેલાં બનાવી દેવાનું. એટલે એમાં સમ અપૂર્ણાંકો એવું એક શબ્દ આવે છે, સમ અપૂર્ણાંકો. એટલે આ જે બે છે ને
આ 25 ના છેદમાં 60 એ આ 12 ના 5 ના છેદમાં 12 નો સમ અપૂર્ણાંક કહેવાય. એટલે કે બેની કિંમત સરખી થાય. આપણે જેમ આવી રીતે કહ્યું એવી રીતે અને જો આપણે ડબલ કરી નાખું અહીંયા 50 ના છેદમાં 120 કરી નાખું તો એ પણ એનો સમ અપૂર્ણાંક કહેવાય. એટલે આપણને આ વસ્તુ એક ઓળખતા આવડવી જોઈએ કે આ બંને ભલે જુદા આંકડા છે પણ બધાની કિંમત એક જ છે. એટલે જે આપણે ઓછામાં ઓછું જે લઈએ છીએ એટલે આટલી વસ્તુ પાયાની થઈ. આનો આપણને આગળ ઉપયોગ આવશે કે આ પૂર્ણાંકને આપણે કેવી રીતે કેવી રીતે ટકામાં ઉપયોગ લઈએ છીએ. એટલે કે તમે જે આ બતાવ્યું સમપૂર્ણાંક 50/120 કરોડનો જે જવાબ આવે, 25/60 કરોડનો જે જવાબ આવે અને 5/12 કરોડનો જે જવાબ આવે એ ત્રણેયના જવાબ સરખા હશે. બરોબર, ઓછામાં ઓછું રાઈટ. એટલે એને સમ અવિભાજ્ય સંખ્યા સમ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. રાઈટ. હવે આપણે ટકામાં જોઈએ છીએ કે ટકા એટલે 100 ની સંખ્યા અને એની નિશાની હંમેશા આ 50% આ ટકાની નિશાની આવી રીતે છે. હવે આપણે એને અપૂર્ણાંકમાં ફરીથી ફેરવીએ થોડું તો 50% છે. આપણે ટકાને પહેલી સંખ્યા કરવી હોય તો કેવી રીતે લખી શકાય કે એને તમારે 100 જો 100 છેદમાં મૂકી દો આ 50/100 આ બે સરખા કહેવાય. 50% એટલે કે જે આંકડો આપ્યો એના છેદમાં 100 તમે મૂકી દો એટલે એ ટકાને આપણે અપૂર્ણાંકમાં ફેરવો. એટલે આ જગ્યાએ 100 અને એ 100 ને તમે નીચે 50નો 100મો ભાગ એ તમે 50/100 કરો એટલે 100નો ભાગ મળે. એટલે 100% હંમેશા 100માં જાય છે એટલે માટે નીચે 100 મૂકીએ છીએ આપણે. રાઈટ. એટલે ટૂંકમાં ગમે તે આપ્યું હોય કે 12%, 17%, 35%, જો એમ આપ્યું હોય તો એને તમે અપૂર્ણાંક સંખ્યામાં લખવું હોય તો 12/100, રાઈટ, 17/100, 35/100 એટલે 100 ભાગી નાખો જે સંખ્યાને તો એનો આપણને એ જવાબ મળી જાય. પછી આપણે જેમ કીધું એમ ધારો કે આને આપણે ઓછામાં ઓછી સંખ્યા કહેવી હોય તો ફરીથી આને આપણે એટલે અવિભાજ્ય સંખ્યામાં ગણવા પડે કે 2, 5, 5 બરાબર. આ 50ને આવી રીતે આપણે અંગો છૂટા પાડી દીધા. એવી રીતે આપણે 100ના અંગો છૂટા પાડીએ તો 2, 2, 5, 5 ઠીક છે ને, 2, 2, 4, 20, 50, 100 રાઈટ. એટલે આપણે અંશના અને છેદના અંગો છૂટા પાડ્યા. પછી જે સામાન્ય હતા એને આપણે ઉડાડી દઈએ છીએ. આ 2, 2 નીકળી જાય, આ 5 અને આ 5નો છેદ ઉડી જાય, આ 5 અને આ 5નો છેદ ઉડી જાય. એટલે ઉપર બધું જ નીકળી ગયું એટલે એનો અર્થ એમ કે 1 રહ્યો અને નીચે શું રહ્યા? 2, 2. એટલે આ 50/100 એ 15 મિનિટ થઈ ઓકે.